નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ છ વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 5 પદાર્થોનું અલગીકરણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિવિઝન કરવાનું છે. તો આપણો ટોપિક આવે છે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. તો ઘણીવાર હાથે વીણવાથી કે ઉપણવાથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી. ઘણીવાર એવા બધા મિશ્રણ આવે કે હાથ વડે વીણવું અથવા તો ઉપણવું અથવા તો મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી. ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિઓ હોય, ચોખા કે દાળ હોય એમાં માટીની અશુદ્ધિઓ હોય હલકી, તો તેને કઈ રીતે અલગ કરો? તો તેને આપણે હાથ વડે ઉપણવાથી અલગ કરી શકતા નથી. તો કે રાંધતા પહેલાં કઈ રીતે આવી અશુદ્ધિઓ ચોખા કે દાળમાંથી અલગ કરવામાં આવે છે? તો કે દાળ અને ચોખાને સામાન્ય રીતે રાંધતા પહેલાં ધોવામાં આવે છે. રાંધતા પહેલાં તેને શું આવે છે કરવામાં? તો કે તેને ધોવામાં આવે છે. જ્યારે તેમાં પાણી ઉમેરવામાં આવે છે ત્યારે ધૂળ અને માટીના કણો જેવી અશુદ્ધિઓ અલગ થઈ જાય છે. તેની અંદર પાણી ઉમેરવામાં આવે ત્યારે ધૂળ અને માટી જેવી અશુદ્ધિઓ દૂર થઈ જાય છે. તે અશુદ્ધિઓ પાણી સાથે વહી જાય છે. તે અશુદ્ધિઓ જે હોય તે પાણી સાથે વહી જાય છે અને જે તેને થોડુંક ડહોળું બનાવે છે, જે તે પાણીને કેવું બનાવી દે છે, ડહોળું બનાવે છે. હવે પાત્રના તળિયે શું બેસી જશે? આપણે પાણી ચોખ્ખા છે અથવા તો દાળ છે તેમાં ધૂળ માટી મિશ્રણ છે અને પાણી ઉમેર્યું, તો ચોખ્ખાના પાણીના તળિયે શું બેસી જશે? તો કે ચોખ્ખા ભારે હોવાથી પાત્રના તળિયે ચોખ્ખા બેસી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી નિક્ષેપણની વ્યાખ્યા થઈ. જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટકો, જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણીમાં ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે. ફરીથી વ્યાખ્યા કે જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણીમાં ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને નિક્ષેપણ કહે છે. હવે ત્યાર પછી આપણી નિતારણની વ્યાખ્યા એના ઉપરથી થાય છે. જ્યારે ધૂળયુક્ત પાણી દૂર કરવામાં આવે છે એ રીતને નિતારણ કહે છે. એટલે કે આપણે ચોખ્ખા પાણીમાં ભર્યા હતા અને પાણી ઉમેર્યું એટલે ચોખ્ખા નીચે બેસી ગયા અને ચોખ્ખા જે માટીની અશુદ્ધિ હતી તે ઉપર ડોળા પાણી સ્વરૂપે આવી ગયું. પછી તે પાણીને આપણે ગ્લાસથી છેદ ન માગ્યો એટલે ડોળું પાણી નીચે વહી ગયું. એટલે આ વ્યાખ્યા નિતારણ થઈ. જ્યારે ધૂળયુક્ત પાણી દૂર કરવામાં આવે છે આ રીતને નિતારણ કહેવામાં આવે છે. આ રીતને શું કહેવામાં આવે છે? તો કે નિતારણ કહેવામાં આવે છે. હવે આ જ સિદ્ધાંત ઉપર એકબીજામાં ન ભળી જાય તેવા બે પ્રવાહીને અલગ કરવા માટે આપણે પણ વપરાય છે. આ સિદ્ધાંત જે છે તે એકબીજામાં ન ભળે તે માટે વપરાય છે. ઉદાહરણ તરીકે પાણી અને તેલના મિશ્રણમાં આ રીતે અલગ કરી શકાય છે. પાણી અને તેલનું મિશ્રણ જે છે તેને આપણે આ રીતે અલગ નિતારણની પદ્ધતિ વડે અલગ કરી શકીએ છીએ. જો આવા પ્રવાહીઓના મિશ્રણને થોડી વાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે. પાણી અને તેલના મિશ્રણને થોડી વાર એમને પડ્યું રહેવા દેવા તો બે જુદા સ્તર બનાવે છે. જે ઘટકો ઉપરનું સ્તર બનાવે છે તેને નિતારણ દ્વારા ત્યાર પછી અલગ કરી શકાય છે. નિતારણ દ્વારા ત્યાર પછી તેને શું કરી શકાય છે? અલગ કરી શકાય છે. હવે ચાલો ફરી એક ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ. આપણે ઘન હોય અને પ્રવાહી હોય તેવું એક મિશ્રણ લઈએ. ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા શું કરશો? એટલે કે ચા જે છે તે પ્રવાહી છે અને ચાની પત્તી જે છે તે ઘન છે, એટલે ઘન અને પ્રવાહીનું મિશ્રણ લીધું. હવે ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તીનું શું કરશો? ચા બનાવો એટલે ચાની પત્તીનું વસ્તુ તમે કરશો શું? તો કે જો નિતારણ કરવાની કોશિશ કરો તો તે બહુ મદદરૂપ નહીં થાય. આપણે તેને નિતારણ કરવાની કોશિશ કરશું તો તે બહુ મદદરૂપ થશે નહીં. શું થોડી પત્તીઓ ચામાં રહી જાય છે? તો કે હા. તો હવે શું કરવાનું? તો હવે ચાને ગળણીમાં રેડો. એ ગળણી લો અને ગળણીની અંદર જેને શું કરવાનું છે? ચાને રેડો. તો અહીં આપણી ગાળણની વ્યાખ્યા થઈ. ચાને ગાળી ગળણીમાં રેડો. શું ચાની બધી જ પત્તી ગળણીમાં રહી જાય છે? તો કે હા, ચાની બધી જ પત્તી ગળણીમાં રહી જાય છે. આ પદ્ધતિને ગાળણ કહે છે. શું કહેવામાં આવે છે? ગાળણ. ફરીથી વ્યાખ્યા. ચાને ગળણીમાં રેડો. શું ચાની બધી જ પત્તી ગળણીમાં રહી જાય છે?
તો કે હા આ પદ્ધતિને ગાળણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગાળણ. હવે તો નિતારણ અને ગાળણ એમ બેમાંથી કઈ પદ્ધતિ બનાવેલીમાંથી ચામાની પત્તી અલગ કરવા માટે વધુ ઉપયોગી છે? નિતારણ ગાળણમાં બેમાંથી કઈ પદ્ધતિ છે કે ચા બનાવેલી છે તે પત્તીને અલગ કરવા પદ્ધતિ વધુ સરળ? તો કે ગાળણની ગાળણની પદ્ધતિ માટે વધુ આપણને ચા ગાળવા માટે વધુ ઉપયોગી જણાશે આ બેમાંથી એકમાંથી. હવે ચાલો આપણે હવે પાણી વાપરીએ છીએ તો તેનું ઉદાહરણ જોઈએ. આપણે શું વાપરીએ છીએ? તો કે પાણી. તો કે તેનું ઉદાહરણ આપણે થોડુંક જોઈએ કે જે પાણી વાપરીએ છીએ તો તેના ઉદાહરણમાં આપણે શું કરવું જોઈએ તે વસ્તુ આપણે જોઈએ. તો શું બધા જ સમયે પીવા માટે સલામત હોવું હોય તેવું પાણી મેળવીએ છીએ? દરેક વખતે આપણે પાણી મેળવીએ છીએ તે પાણી સલામત હોય તેવું પાણી મેળવીએ છીએ? તો કે આપણે જે છે પાણી મેળવીએ છીએ તો કે ઘણીવાર નળમાં આવતું પાણી ડહોળું હોય છે. ઘણીવાર નળમાં આવતું પાણી કેવું હોય છે? તો કે ડહોળું હોય છે. તળાવ કે નદીમાં લાવેલું પાણી ખાસ કરીને વરસાદ પછી ડહોળું હોઈ શકે છે. તળાવમાંથી લાવેલું પાણી કે નદીમાંથી લાવેલું પાણી વરસાદ પછી ડહોળું હોય છે. ચાલો કેટલીક એવી અલગીકરણની પદ્ધતિઓ જોઈ કે જેના દ્વારા પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરી શકાય. આવી અલગ કરવાની અલગીકરણની આપણે પદ્ધતિ જોઈએ. તો કે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ છે, જે પ્રવૃત્તિ જોઈએ જેના આધારે આપણને આગળ ખ્યાલ આવે. તો પાણીમાંથી કે માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરવાની અલગીકરણની પદ્ધતિ આપણે સમજવાની છે. પાણીમાંથી માટી જેવી અદ્રાવ્ય અશુદ્ધિઓ દૂર કરવાની અલગીકરણની પદ્ધતિ સમજવાની છે. તો કે નદી કે તળાવમાંથી થોડુંક ડહોળું પાણી લો. નદી કે તળાવ હોય તેમાંથી આપણે શું લઈ આવવાનું છે? તો કે થોડુંક ડહોળું પાણી લઈ આવો. હવે ડહોળું પાણી લો. જો આવું પાણી પ્રાપ્તિ ન હોય, એટલે કે જો પાણી આવું આપણી પાસે હોય નહીં, તો પ્યાલામાં પાણી લઈ તેમાં થોડીક માટી નાખો. પ્યાલામાં પાણી લઈ તેમાં શું નાખવાનું છે? થોડીક માટી નાખો. તેને અડધો કલાક સ્થિર થવા દો. તેને આપણે અડધો કલાક એમદમ સ્થિર થવા દો. પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને તમારા અવલોકનો નોંધો. પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો અને તેમાં તમારા અવલોકન નોંધો. અવલોકન કરતાં જણાય છે કે પાણીના તળિયે થોડી માટી બેસી જાય છે. પાણીના તળિયે શું થઈ જાય છે? તો કે પાણીના તળિયે થોડીક માટી જે છે તે બેસી જાય છે. કારણ કે માટી એ પાણી કરતાં કેવી છે? તો કે માટી એ પાણી કરતાં વજનમાં, એટલે કે ભારે છે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો કે આ પદ્ધતિને આપણે નિક્ષેપણ કહે છે. હવે પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવો. પાણીને ખલેલ ન પહોંચે તેમ પ્યાલાને સહેજ નમાવો અને ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવા દો. ઉપરનું પાણી જે છે તેને બીજા પ્યાલામાં પડવા દો. આ પદ્ધતિને નિતારણ કહે છે. આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? નિતારણ કહેવામાં આવે છે. આપણે બીજા પ્યાલામાં પાણી રહેલું હતું, એ ડહોળું હતું, ધૂંધળું હતું, એટલે એને આપણે છે નમાયું એટલે પાણી બીજા પ્યાલામાં હોય ગયેલું. આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો કે નિતારણ. શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ ડહોળું અને ધૂંધળું છે? બીજા પ્યાલામાં રહેલું પાણી જે છે તે હજી ડહોળું અને ધૂંધળું છે? તો કે અવલોકન કરતાં જણાય છે કે બીજા પ્યાલામાં રહેલું ડહોળું કે ધૂંધળું નથી, પણ તેમાં થોડોક કચરો જણાય છે. તેમાં શું જણાય છે? તો કે થોડોક કચરો જણાય છે. હવે તેને ગાળી લો. હવે શું કરવાનું? તેને આપણે ગાળી લેવાનું છે. તો કે ગાળવા માટે ચાની ગળણી કામ લાગશે. ગાળવા માટે ચાની ગળણી કામ લાગશે. એવો પ્રશ્ન કરું હું તમને. તો કે કચરાના કણો ખૂબ જ નાના છે. નાના હોવાથી ચાની ગળણી અહીંયા કામ લાગશે નહીં. તો હવે કપડાના ટુકડા વડે પાણીને ગાળવાની કોશિશ કરો. કપડાનું એક ટુકડો લો અને તેને ગાળવાની કોશિશ કરો. તો કે કપડાના ટુકડામાં વણાટના દોરાઓ વચ્ચે નાના નાના છિદ્રો હોય છે. આ કપડાના ટુકડાના છિદ્રને ગવણી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. આ કપડાના છિદ્ર છે જેને ગવણી તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. જો પાણીમાં હજી અશુદ્ધિઓ હોય, તો હજુ નાના છિદ્રો હોય તેવી ગળણીથી અશુદ્ધિઓને અલગ કરવા ફિલ્ટર પેપરનો ઉપયોગ કરીએ છીએ. ફિલ્ટર પેપર ખૂબ જ નાના છિદ્ર હોય છે. ફિલ્ટર પેપર જે હોય છે તેમાં ખૂબ જ નાના છિદ્ર હોય છે. ફિલ્ટર પેપરને વાળીને શંકુ આકારમાં ગળી કરવામાં આવે છે અને ગળી કરેલ
ફિલ્ટર પેપરને સ્ટેન્ડમાં ગોઠવેલ ગરણીમાં મૂકવામાં આવે છે. સ્ટેન્ડમાં મૂકેલ ગરણી હોય છે તેની અંદર તેને મૂકવામાં આવે છે. ત્યારબાદ અશુદ્ધ પાણી રેડતા તેમાંથી ઘન કણો પસાર થતા નથી. અને ફિલ્ટર પેપર ઉપર જ રહી જાય છે. અને ક્યાં રહી જાય છે? તો કે ફિલ્ટર પેપર ઉપર જ તે વસ્તુ રહી જાય છે. ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલાં તેમાંથી બીજ અને માવાનો ગર દૂર કરવા માટે ગરણી ગાળવામાં આવે છે. તે ગર દૂર કરવા માટે તેમાં શું કરવામાં આવે છે? તો કે તેને ગાળવામાં. ઉદાહરણ તરીકે આંબલી કે કેરી, આંબલી કે કેરી હોય તેમાં આંબલીમાં બીજ હોય છે તો તે દૂર કરવામાં છે, અને કેરીમાં પણ ગોઠલી હોય છે તેને દૂર કરવામાં આવે છે. આપણા ઘરમાં વપરાતા પનીરની બનાવટમાં પણ ગાળણની ક્રિયાનો ઉપયોગી છે. ગાળણની પ્રક્રિયા જે છે તે ઉપયોગી છે પનીર બનાવવું હોય ત્યારે. પનીર બનાવવા ઉકળતા દૂધમાં લીંબુનો રસના થોડા ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે. લીંબુના રસના ટીપા જે હોય છે તેમાં ઉમેરીને થોડોક પનીર બનાવવામાં આવે છે, જેથી ઘન પનીર અને પ્રવાહીનું મિશ્રણ મળે છે. અને પાતળા કાપડ કે ગરણી વડે મિશ્રણને ગાળીને પનીરને અલગ કરવામાં આવે છે. પાતળા કાપડ વડે કે મિશ્રણને શું કરવામાં આવે છે? તો કે તેને ગરણી વડે અલગ કરવામાં આવે છે. જે ગરણી હોય છે તેના વડે તેને શું કરવામાં આવે છે? તો કે તેને અલગ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો નેક્સ્ટ ટોપિક આવે છે બાષ્પીભવન. તો બાષ્પીભવન આપણે સમજીએ તો કે થોડું પાણી ભરેલ બીકરને ગરમ કરો. થોડું પાણી ભરેલ બીકર છે તેને ગરમ કરો અને ઉકળવા દો. તે પાણીને શું કરવાનું છે? તો કે ઉકળવા દો. જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ રાખશો, જે પાણી છે તેને આપણે શું કરવાનું છે? તો કે તેને ગરમ કરવાનું આપણે ચાલુ રાખશું. શું કરવાનું છે? ચાલુ રાખશું તો પાણી વરાળમાં ફેરવાઈને સંપૂર્ણ અદૃશ્ય થાય છે. પાણી જે છે તે વરાળમાં ફેરવાઈને સંપૂર્ણ અદૃશ્ય થાય છે. હવે બીજા બીકરમાં રહેલ પાણીમાં 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો. અહીં પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય છે? તો કે નહીં, એમાં કોઈ પાણીના રંગમાં કોઈ ફેરફાર થતો નથી. પાણીને હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાય છે? તો કે નહીં, મીઠું દેખાતું નથી. મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો. મીઠાનું પાણી જે ધરાવતા બીકર જે છે તેને આપણે શું કરવાનું છે? તો કે તેને ગરમ કરો. હવે પાણીને ઉકળી જવા દો. બધું જ પાણી અદૃશ્ય થવાથી બીકરમાં મીઠાનો ક્ષાર વધે છે. બધું જ પાણી શું થઈ જાય છે? તો કે બધું જ પાણી અદૃશ્ય થવાથી બીકરમાં શું વધે છે? મીઠાનો ક્ષાર વધે છે. આમ આ પ્રવૃત્તિ આપણને પાણી અને મીઠાને અલગ કરવા માટેની બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. પાણી અને મીઠુંને અલગ કરવા માટેનો આપણે પદ્ધતિનો આપણે શું કર્યો છે? તો કે ઉપયોગ કર્યો છે. તો અહીં વ્યાખ્યા થઈ આપણી બાષ્પીભવનની. પાણીને વરાળમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. પાણીને વરાળમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે. જ્યાં જ્યાં પાણી હાજર હોય છે ત્યાં ત્યાં સતત બાષ્પીભવનની પ્રક્રિયા થતી જ હોય છે. તમે શું લાગે છે કે મીઠું ક્યાંથી આવ્યું છે? તો કે દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે. દરિયાનું પાણી હોય છે તેની અંદર ઘણા બધા ક્ષાર આવેલા હોય છે. આમાંનો એક ક્ષાર સામાન્ય મીઠું છે. જ્યારે દરિયાના પાણીને છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે. સૂર્યપ્રકાશથી પાણી આપણું જે છે તે ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં ફેરવાય છે. તો કે તે બાષ્પમાં ફેરવાય છે અને થોડા જ દિવસોમાં જ પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે. થોડા જ દિવસોમાં પાણી જે છે તેનું સંપૂર્ણપણે બાષ્પીભવન થઈ જાય છે અને પાછળ ઘન ક્ષારો રહી જાય છે. અને આ ક્ષારોનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી તેમાંથી સામાન્ય મીઠું મેળવવામાં આવે છે. આ જે ક્ષારો છે તેનું વધુ શુદ્ધિકરણ કર્યા પછી આપણને શુદ્ધ મીઠું મેળવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો ટોપિક આવે છે અલગીકરણની એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ. અલગીકરણની જે પદ્ધતિઓ છે તેમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, મિશ્રણમાંથી પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ આપણે જોઈ. ઉદાહરણ તરીકે વીણવું, ચાળવું, ઉપણવું, ગાળવું, નિતારણ,
તો આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ જોઈ છે, તો કે હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે અને આ પ્રવૃત્તિમાં આપણે જોવાનું છે કે મિશ્રણના જુદા જુદા જે ઘટકો છે તેને અલગ કરવા એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે તે સમજવા માટેની આપણે પ્રવૃત્તિ કરવાની છે. તો કે આ પ્રવૃત્તિ કરતાં પહેલાં આપણે ઘણી વાર મિશ્રણના જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ પૂરતી હોતી નથી. તો આવી પરિસ્થિતિમાં આપણે એક કરતાં વધુ પદ્ધતિનો શું કરીએ છીએ, તો કે ઉપયોગ કરીએ છીએ. તો કે રેતી અને મીઠાનું મિશ્રણ લો, તેને કઈ રીતે અલગ કરીશું? રેતી અને મીઠાનું મિશ્રણ લેવું તો તેને કઈ રીતે આપણે અલગ કરીશું? જો રેતી અને મીઠાનું મિશ્રણ લઈએ તો આ વસ્તુને આપણે કઈ રીતે અલગ કરીશું? તો કે તેની અંદર જોવા જઈએ તો રેતી અને મીઠામાં તો કે સમાન કદના કણોને હાથથી વીણવાની રીત બિન વ્યવહાર છે. સમાન કદના કણો હોય રેતી અને મીઠું તો બે સમાન કદના થઈ ગયા, તો કે તેને વીણવા કેવા છે, તો કે બિન ઉપયોગી લાગે છે, બિન વ્યવહારી લાગે છે. તો કે આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો. આ મિશ્રણને બીકરમાં રાખી તેમાં શું ઉમેરવાનું છે, તો કે થોડું પાણી ઉમેરો. હવે આ મિશ્રણને બીકરમાં રાખી થોડું પાણી ઉમેરો, બીકરને થોડા સમય બાજુ પર રહેવા દો. જે બીકર છે તેનો થોડો સમય બાજુ પર રહેવા દો. આપણે જોઈ શકીએ છીએ કે રેતી બીકરમાં તળિયે બેસવા લાગી છે. રેતી જે છે તે બીકરમાં ક્યાં લાગી છે, તો કે તળિયે બેસવા લાગી છે. રેતીને નિતારણ અથવા ગાળણ દ્વારા અલગ કરી શકાય છે. હવે ઉપરથી બીજા પ્યાલામાં નાખવું, એટલે કે અલગ કરી નિતારણ, એટલે કે ઉપરથી આપણે બીજા પ્યાલામાં નાખવું તેને નિતારણ કહે છે, ગરણી વડે. હવે નિતારણ પાણીમાં શું હશે, તો કે આ પાણીમાં શરૂઆતમાં તે મીઠું હશે. હવે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવું છે. નિતારેલું પાણી છે તેમાંથી મીઠું અને પાણીને આપણે શું કરવાનું છે, તો કે તેને અલગ કરવું. તો આ પ્રવાહીને કીટલીમાં નાખી, એક કીટલી લો ચાની અને તેમાં નાખી તેનું ઢાંકણ બંધ કરો. કીટલીને થોડી વાર માટે ગરમ કરો. આપણે નોંધ્યું કે કીટલીના નાળચામાંથી વરાળ બહાર આવી રહી છે. કીટલીના નાળચામાંથી શું બહાર આવી રહ્યું છે, તો કે વરાળ. તો ધાતુની એક પ્લેટમાં થોડો બરફ અને બરફવાળી પ્લેટને કીટલીના નાળચાથી સહેજ ઉપર પકડીને રાખો. ધાતુની પ્લેટ રાખવાની તેની ઉપર બરફ રાખ દો અને નાળચાથી સહેજ ઉપર પ્લેટ પકડી રાખો, એટલે કીટલીનું બધું જ પાણી ઉકળી જવા દો. જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે વરાળનું સંકોચન થાય છે અને પ્રવાહી સ્વરૂપમાં પાણી બનાવે છે. પ્રવાહી સ્વરૂપમાં શું બનાવે છે, તો કે પાણી બનાવે છે. પાણીના જે ટીપા તમે પ્લેટ પરથી પડતા જુઓ છો તે વરાળના સંકોચનથી થાય છે. પાણીના બધા ટીપા પડતા તમે જુઓ છો તો તે બધા વરાળના સંકોચનથી થાય છે. પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘનીકરણ કરે છે. શું કહેવાય, જો અહીંયા જો પાણીનું વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને ઘનીકરણ કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે, ઘનીકરણ. બધું જ પાણી બાષ્પીભવન થઈ જાય છે અને પછી કીટલીમાં ખાલી મીઠું જ બચે છે. આમ આ પ્રવૃત્તિ દ્વારા નિતારણ, બાષ્પીભવન અને ઘનીકરણ જેવી પદ્ધતિઓ દ્વારા મીઠું, રેતી અને પાણીને આપણે અલગ કર્યા. હવે